ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે આગળ શું જોયું હતું કે દિવ્યા અને સ્વસ્તિ મનપ્રીત સુરજીત આ બધા ફ્રેન્ડ્સ ગુરુદ્વાર જાય છે અને ગુરુદ્વાર જઈને તેઓ બધા જે અંકલ જે બધા કામ કરતા હોય છે મનપ્રીતના પેરેન્ટ્સ ફાધર મધર તો ત્યાં જઈને તેઓ પૂછે છે કે અમે તમને હેલ્પ કરીએ તો તેઓ ત્યાં હેલ્પ પણ કરવા લાગી જાય છે અને દિવ્યા તો તેની મધરને રોટલી પર ઘી લગાવવામાં પણ બેસી જાય છે ફ્રેન્ડ્સ તે આપણે જોયું હતું અને આપણે એ પણ જોયું હતું કે ત્યાં ખડા પ્રસાદ તો ફ્રેન્ડ્સ ત્યાં જેટલા પણ લોકો પ્રેયર કરવા આવે છે તો ત્યાં તેઓને ખડા પ્રસાદ આપે છે તો આપણે જોયું હતું તમને યાદ છે કે ખડા પ્રસાદ કોને કહેવાય છે કેવી રીતના બને છે તો ફ્રેન્ડ્સ આપણે ઘરે જે ઘઉંનો શીરો બનાવીએ છીએ ને તેને ખડા પ્રસાદ કહેવાય છે કે જે ઘઉં ઘી અને ખાંડ બધું મિક્સ કરીને બનાવવામાં આવે છે તો ત્યાં તે ખડા પ્રસાદ તેને ત્યાં આપે છે જે પણ લોકો પ્રેયર કરવા આવે છે તેને તે આપણે જોયું હતું તમને બધાને યાદ છે હને અને આપણે ક્વેશ્ચન આન્સર જોયા હતા ઓકે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ હવે સ્વસ્તિક સ્વસ્તિક ત્યાં છે ને ઘણું બધું ફૂડ બનતું હોય છે જમવાનું બનતું હોય છે ત્યાં તેઓને પ્રસાદની સાથે જમવાનું પણ હોય છે અને તે એકદમ ફ્રીમાં હોય છે તો ત્યાં એ લોકોને દાળ રાઈસ વેજીટેબલ્સ રોટી બધું જ જમવાનું આખી ફૂલ ડીશ હોય છે તો ત્યાં ઘણા બધા આટલા જેટલા પણ લોકો આવતા હોય છે પ્રેયર કરવા ત્યાં બધાને જ લંગરમાં બેસીને જમવાનું હોય છે તો સ્વસ્તિક કિચનમાં જઈને આટલું બધું ફૂડ જોઈને એકદમ આશ્ચર્ય થઈ જાય છે કે આટલું બધું ફૂડ કોના માટે એમ તો તે આશ્ચર્ય થઈ જાય છે અને ત્યાં આંટી છે તે આંટી તેને શું કહે છે કેવી રીતના બનાવે છે કેમ બનાવવામાં આવે છે તે બધું જ સ્વસ્તિકને કહે છે તો ફ્રેન્ડ્સ તે આપણે પણ જોઈએ અને ફ્રેન્ડ્સ સ્વસ્તિક તો એકદમ આશ્ચર્ય થઈ ગયો કે આટલું બધું ફૂડ બનાવવા માટે કેટલા બધા ઘઉં રાઈસ વેજીટેબલ્સ આ બધું બનાવવા કેટલી બધી વસ્તુ જોઈતી હોય તો આ બધું બનાવવા માટે કોણ લઈને આવતું હશે તો તેમાંથી એક આંટી બોલી કે ગુરુદ્વારમાં બધા જ પીપલ્સ ત્યાં વર્ક કરે છે કોઈ પીપલ મની પૈસા આપે છે કોઈ પીપલ માર્કેટમાં જઈને રાઈસ દાળ વેજીટેબલ્સ લઈને આવે છે કોઈ પીપલ કિચનમાં રસોઈ બનાવે છે કેટલાક લોકો ખાવાનું બધાને સર્વ કરે છે અને જે બાકીના લોકો હોય છે તે આટલા મોટા મોટા વાસણોને ધોય છે અને એકદમ ક્લીનનેસ કરી નાખે છે એ સફાઈનું કામ કરે છે અને તે ખૂબ જ ધ્યાન આપે છે ફ્રેન્ડ્સ ઘણી આ તમે યાત્રાધામમાં જ્યાં આવી રીતના ફૂડ બનતું હોય છે તો તેવી જગ્યાએ બધા શું કરે છે ઘણા લોકો પૈસા આપી દે છે કોઈક માર્કેટમાં વસ્તુ લાવે છે અથવા તો જમવામાં કોઈ એમ કહે ને કે કોઈ ઘી આપી જાય કોઈ પોતાના તરફથી ઘઉં આપી જાય ચોખા આપી જાય તો એવી રીતના તેઓ આવી રીતના પ્રસાદી બનાવે છે અને તેઓ બધા લોકોને ખવડાવે છે સેવાનો ભાવ સેવા કરે છે તો અને કેટલાક લોકો કિચનમાં રસોઈ પણ બનાવી દે છે એવું જરૂરી નથી કે લેડીઝો જ બનાવે છે ત્યાં જેન્ટ્સ લોકો પણ રસોઈનું કામ કરતા હોય છે અને મોટા મોટા વાસણો માંજવાનું આખું બધું ક્લીન કરવાનું બધા જ તે સેવામાં લાગી જાય છે અને તેઓ ખૂબ જ ધ્યાન આપે છે અને કહેવાય છે કે સાથે મળીને વર્ક કરવું ખાવાનું બનાવવું અને સાથે મળીને તેને ખાવું તેમાં ફ્રેન્ડ્સ ખૂબ જ મજા આવે છે તમે તો હજી બહુ નાના છો પણ ફ્રેન્ડ્સ તમે જો મોટા થાઓ અને તમે સાથે મળીને તમે પાર્ટી કરતા હોય પણ જો સાથે મળીને તમે બનાવો ખાવાનું અને પછી સાથે મળીને તમે જમો ને તો તેમાં તમને ખૂબ જ મજા આવે છે પછી બધી જ રસોઈ બની ગઈ લોકો ગુરુદ્વારમાં ગયા અને બધા સાથે મળીને પ્રેયર કરી પહેલાં ફ્રેન્ડ્સ એ લોકોએ બધું જ કિચનમાં બધું રસોઈ બનાવી દીધી પછી તેઓ ગુરુદ્વારમાં પ્રેયર કરવા જાય છે પછી અરદાસ શીખ ધર્મના પ્રેયર કહેવાય છે ફ્રેન્ડ્સ અરદાસ એટલે શું જે શીખ ધર્મનું જે પ્રેયર હોય છે તેને અરદાસ કહેવાય છે અરદાસ પૂરું થયા પછી એટલે પ્રેયર પૂરું થયા પછી બધા જ લોકોને ખડા પ્રસાદ વેચ્યું આપણે જોયું ને ખડા કેવી રીતના બનેલું હતું યાદ છે તમને યસ વેરી ગુડ ઘઉંમાંથી બનાવવા મળે આપણે કહીએ ને ઘઉંનો શીરો તેને તેઓ ખડા કહેવાય છે ખડા પ્રસાદ કહેવાય છે તો પ્રેયર થયા પછી બધા ખડા પ્રસાદને વેચે છે અને બધાએ જ પ્રસાદને ખાધું અને પછી જ્યારે આફ્ટરનૂનમાં લંચ કરવામાં તેઓ કિચન તરફ ગયા
કેટલાક બોયઝ તો જમીન પર આસન પાથરી દે છે. ફ્રેન્ડ્સ, પહેલાં એવું કહેવામાં આવતા છે કે જ્યારે પણ આપણે જમવા બેસીએ તો હંમેશા આસન પર બેસીને જમવું જોઈએ. અત્યારે આપણે કેવું મેરેજમાં જઈએ એટલે બુફે આમ ઊભા ઊભા જમવાનું, ફરતા ફરતા જમવાનું, એ ફ્રેન્ડ્સ એ સારું ના કહેવાય. હંમેશા જો ઘરે પણ આપણે જો જમવા બેસીએ તો હંમેશા આસન પર પલાઠી વાળીને જમવું જોઈએ. તો ત્યાં કેટલા ઘણા બધા બોયઝ પણ સેવા કરતા હોય છે, તો ત્યાં બોયઝે જમીન પર ફટાફટ આસન પાથરી દે છે, પછી બધા જ તેની પર લાઇનમાં બેસી જાય છે. ફ્રેન્ડ્સ, ત્યાં હંમેશા એકદમ ઇઝીથી એક ચાલતું હોય છે, આસન પર બેસે છે પણ બધા લાઇનમાં બેસે છે, ગમે તેમ બેસતા નથી. દેખાય છે ને તમને પિક્ચરમાં કેવા સરસ મજાના આસન પર લાઇનમાં બેઠા છે, લંગરમાં જમવા બેસી ગયા. ફ્રેન્ડ્સ, તમને થતું હશે કે લંગર એટલે શું, તો તે આપણે જોઈએ. તો ફ્રેન્ડ્સ, લંગર એટલે શું? તો લંગર એટલે ગુરુદ્વારમાં જે લોકો પ્રેયર કરવા અથવા દર્શન કરવા જાય છે, પૂજા પાઠ કર્યા પછી ત્યાં જે લંચ કરે છે ને, તેને ફ્રેન્ડ્સ લંગર કહેવાય છે. લંગર એટલે જે પ્રેયર કર્યા પછી જે બધા સાથે મળીને બેસીને જે પ્રસાદી લે છે, તે એક લંગર કહેવાય છે. અમૃતસરમાં પણ છે, ગુરુદ્વાર છે ને, ત્યાં લંગરમાં ત્યાં જમાડે છે. અહીંયા લોકો પાસેથી પૈસા લેવામાં આવતા નથી, ત્યાં ફ્રીમાં જ ભોજન હોય છે. પણ લોકો પોતાની શ્રદ્ધા મુજબ અથવા ઈચ્છા અનુસાર તેઓ પોતાના પૈસા તે ડોનેટ કરે છે. ત્યાં પૈસા કોઈ લેવામાં આવતું નથી, પણ લોકો પોતાની ઈચ્છા પ્રમાણે ત્યાં પૈસા મૂકી દે છે. પછી બધા બેસી ગયા અને પછી ગુરુદ્વારના લોકો તે લોકોને ફૂડને સર્વ કરે છે, જમવાનું બધાને સર્વ કરે છે અને પછી તેઓ બધા જમવાનું સ્ટાર્ટ કરે છે. જમ્યા પછી બધાએ પોતાની પ્લેટ જાતે જ ઉચકીને એક મોટું બિગ ડ્રમ હોય છે તેમાં જઈને મૂકી દેવાનું હોય છે. ફ્રેન્ડ્સ, ત્યાં કેવું હોય છે કે ત્યાં આપણે જમ્યા પછી આપણી પ્લેટ્સ પોતાની પ્લેટ્સ જાતે જ ઉચકીને તેને ડ્રમ હોય છે ત્યાં મોટા મોટા તેમાં મૂકી દેવાનું હોય છે. ઘણાને કેવી ટેવ હોય છે કે જ્યાં જમે ને ત્યાં જ પ્લેટ મૂકી દે. તમે પણ એવું કરો છો ને ઘરે કે જમી લો અને પછી મમ્મી આપે જમવાનું, જમીને પ્લેટ તો ત્યાંને ત્યાં જ તમે રહેવા દો છો, એ પ્લેટને તમે ઉચકતા નથી. પણ અવિદના યાત્રાધામ જ્યાં હોય છે ત્યાં અવિદના તો પ્લેટ જાતે જ ઉચકવાની હોય છે. અને તમે જોજો, સ્વામિનારાયણમાં તમે જ્યાં જમવા જતા હશો ને, તો સ્વામિનારાયણમાં તો પ્લેટને પણ જાતે જ વોશ કરવાની હોય છે. એ સૌથી બેસ્ટ આઈડિયા છે, એ સૌથી સારું છે કે આપણે જે જમવા હોય તો આપણી પ્લેટ બીજા શું કામ માંજે, આપણે જાતે જ એને માંજવી જોઈએ. તો સ્વામિનારાયણના તમે મંદિરે જતા હશો ને મોટા મોટા, ત્યાં આવું જ હોય છે કે પોતાની પ્લેટ જાતે જ માંજવાની હોય છે. પણ આની અંદર તો ગુરુદ્વારમાં તો એ પ્લેટ્સને મોટા બીટ ડ્રમની અંદર મૂકી દેવાનું હોય છે. અને જે ફૂડને સર્વ કરતા હોય છે તેઓ લાસ્ટમાં તેઓ જમે છે. એટલે જે લોકોએ ફૂડ બનાવ્યું હોય અને ત્યાંના જે સેવાભાવ જે સેવા કરતા હોય તે બધા જ માણસો પહેલાં બધાને જમાડે છે અને પછી તેઓ લાસ્ટમાં તેઓ જમે છે. અને પછી જમ્યા પછી તેઓ બધી પ્લેટ્સને તેઓ વોશ કરે છે અને ક્લીન કરીને પછી બધા જ એ બધા જ વાસણો પોતાની જગ્યા પર મૂકી દે છે. ફ્રેન્ડ્સ, જોયું ને કે કેવા લોકો, આવા લોકો પણ હોય છે કે જે સેવા કરતા હોય છે, તેમાં કંઈ પગાર પૈસા હોતું નથી, બસ પોતાની એક ભાવના હોય છે કે મંદિરમાં સેવા કરવાને, લોકોને જમાડવા, લોકોને પીરસવું, લોકોને આપવું, પાણી આપવું, જમવાનું આપવું. ફ્રેન્ડ્સ, આ પણ એક બહુ મોટું પુણ્યનું કામ છે. એટલે હંમેશા આપણે પણ લાઈફમાં લોકોને સેવા તો કરવી જ જોઈએ. અને મને તમે લોકો પણ કરશો ને બધા, તમારે પણ તમે કશે પણ આવી રીતના જાઓ અથવા તો આપણા ઘરમાં કોઈ પૂજા હોય તો આપણે, મમ્મી જો કામમાં હોય તો આપણે પણ સેવા કરવી, એટલે આપણે પણ બધાને વસ્તુ આપવું જોઈએ. મહેમાન જે આવ્યા હોય, ગેસ્ટને પાણી આપવાનું, શરબત આપવાનું, આ બધા નાના નાના કામ પણ તમારે કરવાના. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો ફ્રેન્ડ્સ આપણે થોડા ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીશું. ઓકે, તો પહેલાં તો મને એ કહેવું કે લંગર કોને કહેવામાં આવે છે, યાદ છે તમને? આપણે આગળ શીખી ગયા હતા. યસ, ગુરુદ્વારમાં જ્યાં સાથે રસોઈ કરવી અને સાથે બધા સાથે મળીને જમવું, તેને ફ્રેન્ડ્સ લંગર કહેવામાં આવે છે. તો મને એ કહેવું કે તમે ક્યારેક લંગર જમ્યા છો, ક્યાં અને ક્યારે? તો ફ્રેન્ડ્સ, તમે લોકો પણ લંગરમાં જમ્યા હશો,
તો તમારે લખવાનું યસ. તો ગુરુદ્વાર ગયા હશો ત્યારે, અથવા તો તમારામાંથી ઘણા બધા વીરપુર જલારામ બાપાનું ટેમ્પલ છે, તમે જોયું છે, તમારામાંથી ઘણા બધા ગયા હશે વીરપુર, ત્યાં જલારામ બાપાનું મંદિર છે, ત્યાં પણ પ્રસાદી હોય છે, ત્યાં પણ તમને આવીને જમવાનું હોય છે, લંગર હોય છે. પછી આપણા સુરતમાં બાપા સીતારામના ટેમ્પલમાં પણ બધાને પ્રસાદ રૂપે જમવાનું મળે છે. ફ્રેન્ડ્સ, આપણા સુરતમાં પણ બાપા સીતારામનું મંદિર છે, ત્યાં પણ આ રીતે બધા સાથે મળીને ત્યાં જમે છે, ત્યાં જમવાનું બનાવવામાં આવે છે અને પ્રસાદી રૂપે બધા ત્યાં જમે છે. તો એવા તો ઘણા બધા ટેમ્પલ છે અથવા ઘણા બધા મંદિરો છે કે જ્યાં આવી રીતના જમવાનું મળે છે, તે પણ ફ્રેન્ડ્સ ફ્રીમાં જ જમવાનું મળે છે. તો એવા જો તમે તમારા હિસાબે તમે જો જોયા હશે એવા બધા મંદિર, તો તમારે તે નોટ ડાઉન કરી રાખજો. ઓકે ફ્રેન્ડ્સ, અને આવા મંદિરોમાં આવી રીતના આસન પર બેસીને જમવું, તેમાં ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ. અને સૌથી વધારે તો બધા સાથે મળીને જમવું, તેમાં તો ઓર મજા આવે છે. ઓકે, તો આ રીતનું ક્વેશ્ચન પૂછાય, અને મેઇન લંગર કોને કહેવામાં આવે તે પણ તમને પૂછાશે. ચલો ફ્રેન્ડ્સ, સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ મેની પીપલ વેર કુકિંગ, કેટલા લોકો ત્યાં કુક કરતા હશે, એટલે લંગર એટલે ગુરુદ્વારમાં કેટલાક પીપલ લોકો ત્યાં રસોઈ કરતા હશે અને કેટલાક લોકો પીરસતા હશે. તો ફ્રેન્ડ્સ, તમે જોયું હતું, આપણે પિક્ચરમાં જોતા હતા કે તેમાં ગુરુદ્વારના કિચનમાં તમે જોયું હશે કેટલા બધા લોકો ત્યાં કુક કરતા હશે. તો આશરે ત્યાં 10-11 જણા કુક કરતા હશે, અને તમે જોયું હશે કે ઘણા લોકો જ્યાં તે સેવા કરતા હોય છે, તે લોકો શાકભાજી સમારવાનું, લાવવાનું, તે બધામાં પણ કેટલાક લોકો હોય છે, અને પછી સર્વ કરવા માટે પણ 10-20 જણા તો કામ કરતા જ હશે. ફ્રેન્ડ્સ, આવા લંગરમાં તો ઘણા બધા લોકો આવી રીતના સેવા કરતા હશે અને ઘણા લોકો ત્યાં કામ કરતા હશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આવા ક્વેશ્ચન તમને પૂછાય. થર્ડ ક્વેશ્ચન છે કે ફ્રેન્ડ્સ, કોઈ બીજા ઓકેશન છે જ્યારે તમે બીજા પીપલ સાથે બેસીને જમ્યા હોય, ક્યારે અને ક્યાં? ફ્રેન્ડ્સ, એવા બીજા કયા ઓકેશન છે જ્યારે તમે બીજા પીપલ સાથે બેસીને જમ્યા હોય, તો ક્યારે અને ક્યાં, અને ત્યાં ફૂડ કોણે બનાવ્યું હતું અને કોણે પીરસ્યું હતું? તો ફ્રેન્ડ્સ, આપણા કન્ટ્રીમાં એવા બીજા પણ ઓકેશન હોય છે, જેમ કે આપણા હાઉસમાં કોઈકના મેરેજ હોય અથવા તો કોઈ બહુ મોટું ફંક્શન હોય, તો એવા ઓકેશનમાં આવી રીતના ફૂડ બને છે, બધાનું જમવાનું બને છે. સગાવાલા આવે છે, બધા એક સાથે જમવાનું બનાવે છે અને બધા એક સાથે જમે પણ છે. ફ્રેન્ડ્સ, આવી બધી તો ઘણી બધી તમે લોકો પાસે હશે આવા ઓકેશન, તો તમને જેટલા ઓકેશન તમને યાદ હોય તે તમારે લખવાના. અને ફ્રેન્ડ્સ, એકલા ખાવું એના કરતાં બીજા સાથે બેસીને જમવું, તેમાં ખૂબ મજા આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ તમને આ ચેપ્ટરમાં ખૂબ જ મજા આવી હશે, હને? ઘણા બધા આપણે મસ્ત ટોપિકો જોયા હતા, આપણે લંગર જોયું હતું, કેવી રીતના કિચનોમાં ફૂડ બને છે, કેવી રીતના તેઓ સેવા કરે છે, તમારા જેવા પણ નાના નાના બાળકો પણ ત્યાં સેવા કરતા હોય છે, એટલે આ લંગરમાં આવા બધા ઘણા બધા જગ્યાએ આવી રીતના જમવાનું ચાલતું હોય છે, જમવા રૂપે પ્રસાદ લે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ આપણે આ ચેપ્ટર અહીં પૂરું કરીએ છીએ. આપણે પાછા મળીશું બીજા નવા ચેપ્ટર સાથે. તમને આ ચેપ્ટરમાં મજા આવી હશે. ઓકે, થેન્ક યુ વેરી મચ, ગોડ બ્લેસ યુ, બાય બાય.